ग्रहन्तानं नमो सिद्धानं नमो आयुर्यानं नमो वज्रायणं नमो लोये सर्वसाहुनं येषो पञ्चनमुक्तो सर्वपापनाशनो मंगलानां च सर्वेषां परमं भवेयम् नमो दुर्वारलागादि वैरिवारनिवारिने अर्हते योगिनाथाय महावीराय मोक्षमार्गस्य नेतारं नेतारं कर्म भूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलक्ष्मी अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकयां चक्षुरुन्मीलितमयेन तस्मै श्रीगुरवे नमः अहो श्री सत्पुरुषनावचनामृत मुद्रा अने सत समागम सुषुप्त चैतन्य जागृत करना पढ़ती वृत्ति ने स्थिर रखना दर्शन मात्र थी पर निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण विद्राग निर्विकल स्वभावना कारण छेले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाध स्वरूप में स्थिति करावना त्रिकार जयवंत वर्तो ओम शांति 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 अनंत अनंत Oh.
સ્વાધ્યાયમાં શ્રી સહજાનંદ ડાયરી 1960 સાલ છે, આનો નંબર છે 110, 21 જૂન 1960. કિસી કા અન્ય કોઈ કુછ ભી નહીં હો સકતા, યહ પ્રસન્નતા કી બાત હૈ, ક્યોંકિ ઇસી કારણ તો સબ કી રક્ષા હુઈ હૈ ઔર હોગી. યદિ કિસી કા અન્ય કોઈ કુછ હો જાતા હૈ તો યહ ભી ઔર વહ ભી સબ મિટ જાતા હૈ. બહુ સરસ ન્યાય અને સિદ્ધાંતની વાત જણાવે છે કે કિસી કા અન્ય કોઈ કુછ ભી નહીં હો સકતા. કોઈનું અન્ય કોઈ બીજું કંઈ પણ થઈ શકતો નથી. આપણું કોઈ થાય તો સારું કે ના થાય તો સારું, જે થાય તે યોગ્ય છે. ના થાય તો યોગ્ય છે, થાય તો યોગ્ય છે, પણ ના થાય એ યોગ્ય છે. કોઈનું કોઈ થઈ જતું હોય તો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય થઈ જાય તો એક દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે, અને એમ કરતા કરતા બધાનો નાશ થવાનો પ્રસંગ આવે. જો નથી થતું એ ઘરવાળા તમારા થાય તો સારું કે ના થાય તો સારું. કોઈ બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય રૂપે થઈ શકે નહીં, એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા કરી શકે નહીં, બે ક્રિયા મળી ભેગા થઈને એક દ્રવ્ય કરી શકે નહીં, અને એક દ્રવ્યની પણ બે ક્રિયા હોઈ શકે. આ સિદ્ધાંત છે. તો જ શાંતિ છે. આપણું કોઈ થઈ જાય તો અશાંતિ, અને આપણું અસ્તિત્વ પણ નષ્ટ થઈ જાય, કાં તો એનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય. આપણું થઈ જાય તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે એકમેક થઈ શકે નહીં. એકમેક જેવા થાય, જેમ કે દૂધમાં પાણી નાખીએ તો દૂધ અને પાણી એકમેક જેવા થઈ જાય, પણ એકમેક દૂધનું પાણી ના થાય અને પાણીનું દૂધ ના થાય. ગમે એટલો ગાઢ મોહ કરો, રાગ કરો, અજ્ઞાન ભાવ રાખો, તો પણ કોઈ પર આપણું થવાનું નથી, અને કોઈ પરથી આપણને લાભ કે નુકસાન થવાનું નથી, અને આપણા દ્વારા પણ કોઈ પરને લાભ કે નુકસાન થવાનું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ પણ પ્રકારે સ્વભાવ કે વિભાવ રૂપે પ્રણમન કરી શકે નહીં. દરેક દ્રવ્ય સ્વયં પ્રણમનશીલ છે, એટલે એનું પ્રણમન સ્વયં એ દ્રવ્યની એ સમયની યોગ્યતા અનુરૂપ થયા કરે છે. તત્વ છે તો થઈ શકતું નથી. પછી એમાં રાગ અને દ્વેષ શું? કોઈ વસ્તુ દ્રવ્ય ચેતન કે અચેતન આપણું થઈ શકતું નથી, તો એ ચેતન કે અચેતન દ્રવ્યમાં રાગ શું, મોહ શું, વિકલ્પ શું, હરક કે શોક શું? તો કોઈ પણ દ્રવ્યના સંયોગ વિયોગમાં હરક શોક થાય કે ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થાય, આ મિથ્યાત્વનું લક્ષણ છે. કોઈ પણ વસ્તુના સંયોગ કે વિયોગમાં હરક શોક થાય તે બતાવે છે કે તમે એ પદાર્થ સાથે કંઈક તમારો સંબંધ જોડ્યો છે નહીં, થતાં જોડ્યો છે, એટલે આ અંદરમાં થાય છે. તમારો છોકરો પરદેશ ભણવા જાય અને 15 વર્ષે પાછો આવવાનો હોય તો તમને રડવું આવે કે ના આવે? અને બાજુનો છોકરો ગુજરી ગયો અને આખી જિંદગીમાં પાછો નથી આવવાનો તો તમને રડવું ના આવે?
જોડવું ના આવે તમને, કેમ કે પેલો જાય છે તો મારો છે પણ આ મારો નથી. કોઈ પ્રભુ તારું નથી. 14 રાજલોકમાં એક અણુ પરમાણુ આ આત્માનું નથી. તો જે જાય એને જવા દો, આવે એને આવવા દો, રહે એને રહેવા દો, થાય એને થવા દો, ના થાય તો ના થવા દો, મરે તો મરવા દો અને જીવે તો જીવવા દો. આ સ્વભાવ મેં અબધો સદા મગન મેં રહેના. કિસી કા અન્ય કોઈ કુછ ભી નહીં હો સકતા. તમારું શું, તમારું કોણ થાય, તમારું શું? તો કે મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બસ. અને એમાં શાંતિ છે. બગડે બે બે થાય એટલે બગડવા માંડે. ય પ્રસન્નતા કી બાત હૈ. આ કોઈ કોઈનું થઈ શકતું નથી, એ પ્રસન્નતાની વાત છે એમ કહેશે. એનાથી પ્રસન્ન થાઓ, કોઈ સંયોગ યોગમાં હરક્ષોપ નહીં કરો. પ્રસન્નતાની વાત છે, પ્રસન્ન થાઓ. કોઈમાં ગમે તે કંઈ થઈ જાય એમાં આપણને શું લાભ કે નુકસાન છે? તો શા માટે આપણી પ્રસન્નતાને છોડી દેવી? ગમે એવી બીમારી આવી હોય શરીરમાં અને શરીર છૂટવાની તૈયારી હોય, ડૉક્ટરે કહી દીધું હોય કે હવે 1.5 કલાક માદ કાઢશે, તો પણ આપણી પ્રસન્નતા અંદરમાં રહેવી જોઈએ કે જે શરીર છૂટે છે મારું નથી અને હું તો જીવશો એ ત્રિકાળ એક સ્વરૂપે કાયમ રહેવાવાળો છું. સ્વરૂપનો વિયોગ થાય નહીં અને સ્વરૂપના બહારના પદાર્થોનો ગમે તે સંયોગ થાય તો પણ એ સ્વરૂપનો થાય નહીં. પ્રસન્નતાની વાત છે. જ્ઞાનીઓ 24 કલાક પ્રસન્ન કેમ રહેતા હોય છે? નરસિંહ મહેતાના ઘરવાળા ગુજરી ગયા છતાંય પ્રસન્ન રહ્યા, અને આપણે ઘરવાળા નથી ને ગુજરીએ નથી ગયા તોય પ્રસન્ન રહેતા નથી. ક્યાં કોઈની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડ્યો એટલે તમારી પ્રસન્નતા અંદરમાંથી હણાઈ ગઈ. કોઈ પ્રકારનો સંબંધ નથી ને જોડ્યો ગમે તે પ્રકારે, એ પ્રસન્નતા હણી જાય છે. અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. જ્ઞાની પુરુષો ગમે એટલે એમની ભક્તિ કરો અને એમની પાછળ ફરો અને એમનું બધા પડ્યા બોલ જીલો ગમે તે કરો, પણ જ્ઞાની પુરુષે એમ નહીં માને કે મારે છે ને મારે એમાં રાગ કરવો જોઈએ નહીં. પેલા ગોશાલાએ આવીને શિષ્યોને બે જણાને બારી નાખ્યા. મારી સામે ભગવાને જોયું કે ભાઈ મારે આની જો રક્ષા કરવી પડે તો ગોશાલાની રક્ષા કરવી પડે, કારણ કે મારા માટે બધા જીવ સરખા છે. બારી નાખે પેલાનો કર્મનો ઉદય તો પેલાને એવો ઉદય આવે બારવાનો, પેલાનો બળવાનો ઉદય આવે. અને હું તો બધાની અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવા વાળો છું. બસ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છોડીને અન્ય કોઈ પણ ભાવ થયો તો એ આશ્રવંદન બંધનું કારણ થાય. જ્ઞાતા દ્રષ્ટા ભાવ છોડી અને અન્ય કોઈ પણ પ્રકારના શુભાશુભ ભાવ કે વિભાવ થાય તે બંધનું કારણ થાય, મુક્તિનું કારણ થઈ શકે નહીં. મેચમાં પાકિસ્તાન જીતી જાય તો સારું કે હારી જાય તો સારું? જે થાય તે. આ જ્ઞાન હોલમાં છે એવું ત્યાં થાય તો ટીવી પર તો તાલીઓ બધી તાલીઓ પાડે બંધ પાડી દો થઈ જાય. હા એટેક આવી જાય છે. 110 પાણી 21 જૂન. તો જગતના તમામ પદાર્થો પોતપોતાની યોગ્યતા અનુસાર સમયે સમયે પરિણમન કરે છે. વિભાવ પરિણમન કે સમય સ્વભાવ પરિણમન થાય એ દ્રવ્યની યોગ્યતા પ્રમાણે થવાનું છે. એની સાથે બીજા કોઈ દ્રવ્યને
કઈ લાગતું વળગતું નથી, એટલે કોઈ પણ દેવીના પ્રણમન વખતે આપણને જે કંઈ વિભાવ સારા કે દર્શાતા એ બધા બંધનના કારણ છે, દુઃખના કારણ છે, આકુતાના કારણ છે. કેમ કે આખું જગત છે એ સમયે સમયે દરેક દ્રવ્ય પરિણમન તો કરવાનું છે, એની યોગ્યતા પ્રમાણે થવાનું છે. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગત કરતા ક્યા કામ, દૂર હટો પર કૃત પરિણામ, સહજાનંદ રહો અભિરામ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, નાતા દ્રષ્ટા આત્મરામ. આનું નામ સર્જિકલ સ્ટ્રાઇક. આનું નામ સર્જિકલ સ્ટ્રાઇક. તો કિસી કા અન્ય કોઈ કુછ ભી નહીં હો સકતા, યહ પ્રસન્નતા કી બાત હૈ, ક્યોંકિ ઇસી કારણ તો સબકી રક્ષા હુઈ હૈ ઓર હોગી. આ પ્રસન્નતાની વાત છે કે આપણું કોઈ છે નહીં અને આપણે કોઈના છીએ નહીં. આ પ્રસન્નતાની વાત છે, એના કારણે આપણી બધાની રક્ષા એના કારણે થઈ છે અને ભવિષ્યમાં પણ એના કારણે રક્ષા થશે. જો તમારું કોઈ થઈ જાય કે તમે કોઈના થઈ જાઓ તો બેમાંથી એક દ્રવ્યનો નાશ થશે, તો બધાનો નાશનો પ્રસંગ આવશે તો કોઈની રક્ષા નહીં થઈ શકે એમ કહે છે. યદિ કિસી કા અન્ય કોઈ કુછ હો જાતા હૈ તો યહ ભી ઓર વહ ભી સબ મિટ જાતા હૈ. સરસ વાત છે. યદિ કિસી કા અન્ય કુછ કોઈ હો કુછ કોઈ કુછ હો જાતા હૈ તો યહ ભી ઓર વહ ભી સબ મિટ જાતા હૈ. જો કિસીનું કોઈનું અન્ય કોઈ કંઈ થઈ જાય, બીજાના બીજું આપણું થઈ જાય કે આપણે બીજાના થઈ જઈએ, તો યહ ભી ઓર વહ ભી સબ મિટ જાતા હૈ, બધાનો નાશનો પ્રસંગ આવી જાય છે. અને ના જે અનુત્પન્ન છે અવિનાશી છે, નાશ તો પામવાનું નથી. જે ઉત્પન્ન થાય છે એનો નાશ થાય, પણ જે અનુત્પન્ન છે એ અવિનાશી હોય. તો આપણું કોઈ નથી થતું એ સારું છે કે કોઈ થાય તો સારું? જે થાય હે, કોઈ થાય તો સારું કે નહીં? સહજાનંદજી મહારાજ હંપીવાળા એક લખ્યું છે કે ઝાઝા જીવોને ભેગા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. ઝાઝા જીવોને, અને અમને તો ઈડરમાં જઈને આવેલો અનુભવ છે કે ત્યાં શું હતું ને હવે અહીં શું છે ને હવે અમદાવાદ જશું ત્યાં શું થશે. અલ્પ પરિચય અલ્પ પરિચય અલ્પભાષી અલ્પભાષી એટલે કહ્યું કે ઝાઝા જીવોનો સંગ કરવો એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. કીટાણુ જેમ શરીરને ફોલી ખાય એમ આ બધા આત્માને ફોલી ખાનારાઓ છે. આ ભૂતારાની ટોળકી ક્યાં છે? ઘરમાં જ છે. આપણે વધારે ક્યાં લૂંટાવશો? સ્વાધ્યાયમાં નહીં, અહીંથી તમે પુણ્યના ભાથા બાંધી જાઓ છો, પણ અહીંથી ઘરે જશો એટલે પછી લૂંટાવવાનું. જાગૃતિ ગમે ત્યાં હો, તમે જાગૃતિ ચૂકી ગયા તો તમારું રક્ષણ કરનારું કોઈ નથી, અને જાગૃતિમાં હોય તો તમારું ભક્ષણ કરનારું કોઈ નથી. પહેલાં
सब खुद गर्ज है, यह प्रसन्नता की बात है, क्योंकि इसी कारण वस्तु व्यवस्थित अवस्थित है। यदि कोई किसी अन्य का कुछ कर देता तो सब व्यवस्था समाप्त हो जाती और फिर वस्तु ही समाप्त हो जाती। सब खुद गर्ज है, दरेक पोत पोतानो स्वार्थ जोनारा से, साचो पोतानो स्वार्थ जोनारा ज्ञानियों से। खरा स्वार्थी कौन से? ज्ञानियों से। स्वार्थी तो स्वनार्थी, स्वार्थी कौन से? ज्ञानियों से। कि जेनाथी आत्मानु हित थाय ये करी लेश, अने आत्मानु हित मात्र समता भाव में वितराग भाव में ज छे। आत्मानु हित शेमा छे? समता भाव में वितराग भाव में ज छे। राग भाव में आत्मानु हित नथी, अप्रशस्त राग तो महाहितकारी छे, पर प्रशस्त राग पण आकुता व्याकुता वाळो हितकारी छे, એ પણ હિતકારી નથી, કેમ કે એનાથી પણ આસરબન થાય છે। છતાં જ્યાં સુધી એ ભૂમિકા ના આવે ત્યાં સુધી અપ્રશસ્ત રાગને છોડી અને પ્રશસ્ત રાગને હેના લક્ષે ઉપાધે ગણીને પણ જ્ઞાનીઓ એનું આરાધન કરતા હોય છે। સબ ખુદ ગર્જ હૈ, અને એ પ્રસન્નતાની વાત છે। એટલે કોઈ પરોપકારી હોય પ્રસન્નતાની વાત નથી, કોઈ પરોપકારી થાય પ્રસન્નતાની વાત નથી, ખુદ ગરજી થાય પ્રસન્નતાની વાત છે એમ કહે છે। આ તો તત્વનું સિદ્ધાંતની વાત તો અલગ અલગ છે। ક્યોંકિ ઇસી કારણ વસ્તુ વ્યવસ્થિત અવસ્થિત હૈ, એના કારણે જ વસ્તુ વ્યવસ્થિત અને અવસ્થિત રહેલી છે। ખુદ ગરજ ના હોય અને પરગરજી હોય તો એ પરમા ને પરમા પોતાનું ચૂકી જશે, એટલે પરમાથી ખસી અને સ્વમાં વસવાનું છે। પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન ચૌગતિ દુઃખહારી। यदि कोई किसी अन्य का कुछ कर देता तो सब व्यवस्था समाप्त हो जाती। आज दिन सुधी तमे पढ़नू करवाना विकल्पों घना कर्या अने मन वचन कायनी कसरतो पण घणी करी, छता पढ़नू कहीं पण करी सक्या नथी, पढ़नू पर द्वारा कहीं थई सके नहीं। તો કોણ કોણ પર છે દુનિયામાં? આપણા માટે પર કોણ? આત્મા છે, આત્મા સિવાય બધાય પર। તો પરનો પરિચય ને પનારો કેટલો પડ્યો છે કે 24 કલાક સ્વનું ભાન નથી, સ્વમાં ઉપયોગ નથી, પરમા ને પરમા સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં વહી જાય, એમાં અમુજાઈ જાય છે પરમા ને પરમા, સ્વ બાજુ એને લક્ષ જ નથી જતું। એટલે કહ્યું પર વસ્તુ માં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગ સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં। તમે રોજ આટલી સ્તુતિઓ ભક્તિ ભગવાનની કરો છો, શાંતિનાથ ભગવાન પાસે પૂજા રોજ જુદી જુદી કરો છો, કેટલાય ખમાસણા આપો છો, ભગવાન તમારા અમે માથે નથી ઊંચો કરતા, આમ દ્રષ્ટિકોણ ઊંચો થાય નથી, છતાં તમને ખોટું નથી લાગતું? અને બીજો કોઈ માણસ હોય તમારે આપણું સેવા તો ના જોવા તો ના જોવાય તો ખોટું લાગે, વિતરાગ છે। જે પૂર્ણ વિતરાગ છે એ પોતાના સ્વ સિવાય બીજા કોઈને જોતા જાણતા નથી, જોતા જાણતા કહેવાય છે બધું વ્યવહારથી છે। અખંડપણે ભગવાન પોતે પોતાને જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે।
એક સમય પણ પર ઉપયોગ નથી. કેવો જ્ઞાની ભગવાનનો એક સમય માટે પણ પર ઉપયોગ નથી, સો ઉપયોગ નથી. સ્વ સમય જેનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે એ સ્વ સમય છે, અને જેનો ઉપયોગ સ્વરૂપ સિવાય બીજે ક્યાં જોડે છે એ બધાય પર સમય. કોઈ કોઈનું કંઈ કરી શકે નહીં, કરવાનો ભાવ થાય તો કંઈ કરી શકે નહીં. આ ચશ્માનું ઘડું છે એ તમે ખસેડી શકો નહીં એમ કહે છે. પર છે જેના દ્વારા ખસે છે, હાથ પણ પર છે. હાથ આ કે ચશ્માના કેસનો પર કે સ્વ હાથ છે, પર છે. તો એક ત્રણખલાના બે કટકા કરવા માટે પણ અમે શક્તિમાન નથી. આવો વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા ઉપર ભાન થાય તો જગતના પદાર્થોમાં ગમે તે પ્રકારના પ્રણમન સ્વભાવ રૂપે કે વિભાવ રૂપે થાય એમાં જ્ઞાનીઓને હરખશોખ થાય નહીં. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈ અને જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોવે છે. જોયા આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. એ સિવાય તમે કરી શું શકો? જોવું જાણવું કેવું એ પણ વ્યવહાર છે. હકીકતમાં તો પર સાથે જોવા જાણવાનો સંબંધ નિશ્ચયથી તો નથી. એવું વસ્તુનું સ્વરૂપ અને એકાકીપણું છે. આવો એકાકીપણું અકિંચનપણું ઉપયોગમાં પકડાય તો એને સ્વભાવની સિદ્ધિ થાય. અકિંચનો હું, અકિંચનો હું મિત્યા રસ્વ ત્રૈલોક્યાથી પતિર્ભવે યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. હું અકિંચન સ્વરૂપની આત્મા છું, આ પ્રકારનો તો ભાવ કરીશ તો તું ત્રણ લોકનો નાથ થઈ જઈશ. આ રહસ્ય જે માત્ર યોગ્યને જ ગમ્ય છે એ અમે તને અત્યારે સંક્ષેપમાં જણાવ્યું છે. આત્માનું શાસનમાં 110 શ્લોકની અંદરમાં મૂક્યું છે આત્માનું શાસન. વ્યાકરણ નાટક છે જગતનું. કોઈ બનાવ સાથે આત્માનો તો કોઈ નિસ્બત છે નહીં. બસ તે જોવા જાણવાનું ક્યારે તમે તમારા ઉપયોગમાં ના આવી શકો સ્વરૂપમાં તો જોવો જાણવા નહીં તો એ જોવા જાણવા નથી. તમે તમને જાણશો અખંડપણે તો આખું જગત તમને અંદરમાં જણાશે. જ્ઞાન પ્રમાણે ત્યાં જઈને જાણવા જોવાની જરૂર નથી, ઉપયોગ મૂકીને જોવાની જરૂર નથી. ભગવાનનો ઉપયોગ અખંડપણે આત્મામાં છે. સકલ જ્ઞેય નાયક તદપી નજાનંદ રસલીન. શું છે ભગવાનને? સકલ જ્ઞેય નાયક તદપી નિજાનંદ રસલીન. જો આ વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા અને એકાકીપણાનું ભાન થાય તો જ બધી આકૃતા વ્યાકૃતા મટે અને અનાકૃતા આવે, શાંતિ આવે, સુખ થાય. નહીં તો જે કંઈ સારા કે નરસા બનાવો નજીકમાં કે દૂરમાં બને છે એના અંદરમાં ઉપયોગ લગાડીને આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ અને અનાકૂળતાનું સુખ છે આપણે એને છોડી દઈએ છીએ, છૂટી જાય છે. સ્વપણનો વિવેક નહીં થાય ત્યાં સુધી શાંતિ અને નહીં મળે અને પરિભ્રમણનો અંત નહીં. નીચ કો નીચ પર કો પર જાન ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી અને આપણે માનીએ કે આને આનું આમ કર્યું, આને આમ કર્યું, આને મેં સુખી કર્યા, આને મને દુઃખી કર્યા, મેં આને સુખી કર્યા, આને 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 દુઃખી કર્યા. બાપુ સુખ દુઃખ એ લેવા લેવાની ચીજ નથી. જે માન તો મુજને સુખી દુઃખી કરું હું પર જીવને તે મૂળ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ગૌતમ સ્વામી ભાવિ સ્વામી ભગવાનના પ્રથમ ગણધર હતા, છતાં ભગવાન એમની સાથે કોઈ અંદરમાં સંબંધ જોડેલો કે રાખેલો નહીં. ગૌતમ સ્વામીનો વિયોગ થાય તો ભગવાન એમના કહે કે હે ગૌતમ
તું મારી સાથે નતો તો ના રહ્યો, પણ મને તો યાદે ના કર્યો એમ ભગવાન કહે નહીં. પણ ગૌતમ સ્વામીમાં રાગ હતો તો ગૌતમ સ્વામીએ શું કીધું કે હે મહાવીર, તમે મને સાથે તો ના લીધો પણ મને સંભાળ્યો નહીં, આમ તમને છાજતું નહોતું. હવે છાજતું તો કોને તો છાજતું, એ તો ભગવાનને પૂછો તો ખ્યાલ આવે. પછી એને જ્ઞાન થયું, સમજણ આવી કે ના ના બરાબર છે ભગવાન, તમે તો વિતરાગ છો. આ સમજણ આવીને બીજા સમયે કેવો જ્ઞાન થયું, આના કારણે અટકી ગયું હતું કેવો. તો જ્યારે જ્યારે આપણને આકુરતા વ્યાકુરતા થાય, મનની અંદરમાં કંઈક સંકલેષતા આવી જાય, વિશુદ્ધિનો ત્યાગ થઈ જાય, ત્યારે સમજવું કે આપણે જે કંઈ બનાવ કોઈ બન્યા છે એમાં આપણે ખતવણી ખોટી કરી છે. જ્યારે જ્યારે આ તો આપણો ઉપયોગ પકડતો નથી એટલે સારું છે કે અત્યારે વિશુદ્ધિ છે કે સંકલેષતા છે. જો પકડે તો એને ખ્યાલ આવે કે વિશુદ્ધિ તો ક્યારે હોય કે જ્યારે જ્ઞાતા દ્રષ્ટા ભાવે વિતરાગ ભાવમાં હોય ત્યારે વિશુદ્ધિ હોય, અને અશુદ્ધિ ક્યારે હોય તો કે જ્યારે એ ભાવ છૂટી જાય અને કંઈક પરમાં ઉપયોગ પરભાવમાં ઉપયોગ હોય ત્યારે એને સંકલેષતા કે આકુરતા વ્યાકુરતાને આશરો બંધ હોય. તો અજ્ઞાની જીવને 24 કલાક આશરો બંધ છે, આકુરતા વ્યાકુરતા છે, અને છતાં એ પોતાને પ્રસન્ન માને છે, સુખી માને છે, શાંતિ માને છે, આનંદમાં છું એમ માને છે. આનું નામ ભ્રાંતિ છે. કોઈ પણ બનાવ ઘરમાં દેહમાં દુનિયામાં બન્યો એમાં આકુરતા વ્યાકુરતા થઈ ગઈ છે, એમાં તમે કંઈક તમારો સંબંધ એકત્વપણાનો જોડ્યો એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. છોડી દે તો કંઈ નથી. તો કોઈ વસ્તુનો આગ્રહ નહીં થાય અને કોઈ વસ્તુ જશે તો એનો અંદરમાં વિયોગનું દુઃખે નહીં થાય. એ ગઈ તો ગઈ, ઠીક છે. કોઈ વસ્તુ કાયમ એક જગ્યાએ છોડી દેવાની છે, સંયોગો તો દરેકને થવાના જ છે. એમાં તમે આગ્રહ કરો કે નાના ગોકુળભાઈ હજી 15 દિવસ રોકાઈ જાઓ, એ બાપુ ગોકુળભાઈનો ઉદય નહીં હોય તો ક્યાંથી રોકાવાનો છે? એનો ઉદય થશે એટલે તો યદિ કોઈ કિસી અન્ય કા કુછ કર દેતા તો સબ વ્યવસ્થા સમાપ્ત હો જાતી. કોઈ દ્વારા કોઈનું કંઈ કાર્ય થાય તો બધી વ્યવસ્થા જે છે એ સમાપ્ત થઈ જાય અને વસ્તુની પણ સમાપ્તિ થઈ જાય. કેવળ સમજ કા હી ફેર હૈ, હોતો રહા સબ ન્યાય, ન્યાય કા ઉલ્લંઘન કહીં નહીં હો રહા. કૈસી યોગ્યતા વાળા કૈસી શક્તિશાળી પદાર્થ કો નિમિત્ત પાકર યા નિરપેક્ષ હોકર કિસ રૂમ પરિણામ સકતા હૈ, ઇસી કાનૂન કે આધાર પર યહ સબ લોક પરિણમન હો રહા હૈ. સરસ. કેવળ સમજ કા હી ફેર હૈ, સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્કેલ. સમજનો ફેર છે. હો તો રહા સબ ન્યાય, દુનિયામાં જે કંઈ બનાવો બને છે, પરિસ્થિતિઓ ઊભી થાય છે, એ બધું ન્યાયપૂર્ણ છે, અન્યાય નથી. તમે ક્રોધ કર્યો એ પણ ન્યાય છે, અને તમે ક્ષમા રાખી એ પણ ન્યાય છે. ક્રોધના ઉદયમાં તમે ઉપયોગમાં ના જોડો તો ક્રોધ ના થાય એવું બને નહીં, એ ન્યાય છે કે અન્યાય છે? ન્યાય છે, ક્રોધ થાય ન્યાય છે. ક્રોધના ઉદયમાં ઉપયોગ જોડો ને ક્રોધ ના થાય બને નહીં, અને છતાં ક્રોધનો ઉદય ક્રોધ કરાવતો નથી. ક્રોધનો ઉદય ક્રોધ કરાવે નહીં. ક્રોધનો ઉદય કરાવે થાય, ક્રોધ કરાવે તો કોઈને મોક્ષે થાય નહીં. મહાપુરુષોને ગમે એવા નિમિત્તો આવે છતાં એ ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષના ભાવોને આધીન થતા નથી. જે કંઈ બને છે એ કર્મ સિદ્ધાંતના ન્યાય અનુસાર બને છે. આપણને અમુક બનાવો યોગ્ય થાય એમ લાગે છે, અમુક બનાવો યોગ્ય ના થાય એમ લાગે છે, એ આપણી નાસમજ છે. એમ કહે છે
જે બને એનો સ્વીકાર કરો તો શાંતિ. અશાંતિ ક્યારે થાય છે કે જે કંઈ બનાવ બન્યો એનો આપણે અંદરનો સ્વીકાર ના કર્યો, કેમ કે આપણી ઈચ્છા એમ હતી કે આ આમ રીતે બને ને એમ ના બન્યું એટલે અશાંતિ થઈ. પણ જે બન્યું તે ન્યાય, ના બન્યું તે પણ ન્યાય, અને ના માનો તો એ અન્યાય. બન્યું એ ન્યાય, ના બન્યું એ અન્યાય, અને એને ના માનો તો અન્યાય. ના બન્યું એ ન્યાય, અન્યાય ને એ પણ ન્યાય. જે છે બરાબર છે. આપ સ્વભાવ મેં અબજુ સદા મગનમાં રહેના, બસ જ્ઞાતા દ્રષ્ટા ભાવ હશે ત્યાં સુધી તું સદા મગનમાં છું, અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ તે છોડી દીધો તો તને કોઈ શાંતિ કે આનંદ આપનારું છે નહીં. વિતરાગ ભાવ સિવાય શાંતિ કે આનંદ હોઈ શકે નહીં. એકના એક બનાવ ઉપર જ્ઞાનીને વિતરાગ ભાવ હોય છે અને અજ્ઞાનીને રાગ દ્વેષનો ભાવ થાય છે. એનું કારણ શું? જ્ઞાન છે. એનું કારણ શું છે? જ્ઞાન છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર છે. જો આ તમને ડાયરી મેં ઘણી આપી છે, તમે થોડી વાંચી, પણ તમને હજી એની અંદરમાંથી તારણી કાઢી અને જે લાભ ઉઠાવવો જોઈએ પારમાર્થિક લાભ તમે એને ઉઠાવ્યા નથી. જો આ પેલા દિલ્હીવાળા બહેન આવ્યા હતા ને સુનામ આમના ભાઈ ના હા એમના બેન છે આવ્યા હતા ને એ હમણાં ઈદર આવ્યા હતા હા એમને જોયું કે આ ચોપડીઓ તો એવી સરસ છે, આ તો બધા સિદ્ધાંતોને સાદી સરળ ભાષામાં વર્ણજીએ મૂક્યા છે એને બહુ માન આવ્યું. તો આ પુસ્તકો ચાર મંગાવ્યા અને બીજા અમારી પાસે ત્યાંથી અહીંથી દિલ્હી મોકલ્યા અને આના ઉપરથી ઝેરોક્સ કોપી કઢાઈ કઢાઈને કેટલાને વેચી. અને તમે આ મેં પુસ્તક આપ્યું ત્યાંનું ઘરમાં ખોલ્યું નથી, હું આવું ત્યારે વળી કંઈક જોતા હશો, આનું મહાત્મ્ય નથી આવ્યું. તો ન્યાયનું ઉલ્લંઘન કર્મ સિદ્ધાંત અનુસાર ક્યાંય થતું નથી. તમારો ઉદય સારો ના હોય તમને કોઈ ફૂલનો હાર પહેરાવશે એવું બનવાનું નહીં. અને ભલે તમે ગમે એવા પાપી હશો પણ એ વખતે પુણ્ય ઉજવે ત્યારે તમને હાર પહેરાવશે. એમાં રાજીએ થવાનું નથી અને નારાજગી કરવાની નથી, એમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેતા શીખવાનું છે. કેવલ સમજ કા હી ફેર હૈ હો રહા તો સબ ન્યાય. એટલે દુનિયામાં જે કંઈ બનાવો બને છે એ બધા ન્યાય અનુસાર બને છે, કર્મ સિદ્ધાંત અનુસાર બને છે. ન્યાયનું ઉલ્લંઘન ક્યાંય ક્યારેય થતું નથી. કાલ ક્રિકેટની મેચ જોતો હતા ને તો એક પેલા ઉપર આપણે ત્રણ સિક્સર મારી તો ન્યાય હતો કે અન્યાય હતો, એને બેટ ફેરનું માર્યું તો છ મળ્યો અને ચોથા બોલ આઉટ થઈ ગયો તો એ ન્યાય હતો. છ છ રન લીધા ત્રણ પેલા બોલમાં એ પણ ન્યાય હતો, અને ચોથા બોલે આઉટ થઈ ગયો એ પણ ન્યાય હતો. દરેક બનાવનો સ્વીકાર કરશો તો એ બનાવના નિમિત્તે જે અંદરમાં વિકલ્પો થાય છે બધા શાંત રહેશે. તો અનાકૃતતા અને નહીં તો આકૃતતા. આકૃતતા ક્યારે થાય? કે આપણી ઈચ્છા પ્રમાણે ના બન્યું તો આકૃતતા. જે છે બરાબર છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા શરીરમાં કે ઘરમાં નથી થતું, બહાર કરવા જઈએ તો પછી માર નાખીએ તો શું થઈએ? ઘરમાં થાય છે આપણી ઈચ્છા પ્રમાણે, ક્યાંય બાદશો તો કરવી પડે છે ને. એડજસ્ટ થતા જ્ઞાનથી શીખો. ગમે તેવો વાતાવરણ હોય તમારી અંદરમાં કોઈના પ્રત્યે સંકલિત ભાવ ન આવે તો તમારી અંતરંગ પ્રસન્નતાને કોઈ હણી શકે નથી. અને એ ક્યારે થશે? કે તમે વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણતા હશો કે જ્યાંનું જે પ્રકારે પરમાન જે સમયે જેમ થવાનું છે એમ થવાનું છે. ભગવાન પણ ફેરફાર નથી કરી શકે, હું પણ નથી કરી શકતો. જે કંઈ પરિણામે પદાર્થ પરિણામે એને માત્ર જોયા જાણ્યા કરો તો શાંતિ અને
આનંદ થયું તો ઠીક છે, ના થયું તો ઠીક છે. કૈસી યોગ્યતા વાળા કૈસે સારી શક્તિશાલી પદાર્થ કો નિમિત પાકર યા નિરપેક્ષ હોકર કિસ રૂપ પરણમ પરણમ સકતા હૈ, ઇસી કાનૂન કે આધાર પર યહ સબ લોક પરણમન હો રહા હૈ. કેવી યોગ્યતા વાળો પદાર્થ, કેવો શક્તિશાળી પદાર્થ ની નિમિત્ત પામી અને નિરપેક્ષ હોકર ક્રોધનો ઉદય આવ્યો અને કોઈને ક્રોધ ભાવ થઈ ગયો અને કોઈને ક્રોધ ભાવ ના થયો, બેને ક્રોધના ઉદય હતા, એકને ક્રોધ ભાવ થયો અને એકને ક્રોધ ભાવ ના થયો, તો ક્રોધનો ઉદય શક્તિશાળી હોય અને તમારા ઉપયોગ નબળો હોય તો ક્રોધ થઈ જશે, અને ક્રોધનો ઉદય મંદ હોય અને તમારો ઉપયોગ શક્તિશાળી હશે તો તમને ક્રોધનો અસર થશે નહીં. જ્ઞાન જાગૃત હશે તો ગમે તેવા તીવ્ર કર્મના ઉદયમાં જ્ઞાનીઓ કેવળ જ્ઞાન લઈને મોક્ષે જાય છે. જે કર્મના ઉદયનો વાંક કાઢશો નહીં, નિમિત્તોને વાંક ના કાઢશો, ઉપાદાનની નબળાઈના કારણે અથવા મોહના ઉદયને આધીન થવાના કારણે તમે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી વિભાવ રૂપે પરિણમી ગયા છો. કર્મના ઉદયના કારણે નહીં અને બહારના નિમિત્તોના કારણે નહીં, તમે તમારા મોહના કારણે નિમિત્તાધીન થઈ અને વિભાવ રૂપે પરિણમી ગયા છો. જ્ઞાન બળ વધારે હશે તો ગમે તેવી પરિસ્થિતિની અસરમાં પણ તમારો જ્ઞાન ઉપયોગ તમારા એના ઉપયોગમાં આત્માને પકડી રાખશે અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશે. આ મારું હિત કરશે, મારો દીકરો છે, અમારો ભક્ત છે, અમારો રાઈટ હેન્ડ છે, અમારો નજીક છે, બાપુ એના સંયોગ વિયોગમાં હરકસુખ થશે, રહેવા દે, તું એટલું જેટલું કરીશ એટલું તને રહેશે, અહીંથી તું જઈશ અને અહીંમાં રાખી દઉં, વારંવાર તું ફોનથી એટેચમેન્ટ રાખીશ, અહીંમાં ફોનથી પકડાતું નથી કે આકૃતા વ્યાકૃતા છે, આસરનું કારણ છે, રાગ છે, મોહ છે. એમ થાય છે કે ના ના, અમને સંબંધ જાળવી રાખ્યો, ભલે અમેરિકા કે દુનિયામાં કોઈ છે ખૂણામાં ગયા પણ અમારો સંપર્ક એને છોડ્યો નથી, એટલે એનો શું થયો કે એના આત્માનો સંપર્ક કર્યો નથી. ખ્યાલ આવે છે? હું અહીં કહું કે ભાઈ તમે 50% તો આમાં ડાયા છો તો તમે બધા ખુશ થશો, એમને બધા અમે ડાયામાં ખતરણી કરી. હું એમ કહું કે આમાં 50% ગાંડા છે, વાત તો એની એ જ છે, પણ તમે બધાને એમ થશે કે આમજો હું શું કરી દીજો, અમને ગાંડામાં ખતરી નાખ. અમને તો કૈસે શક્તિશાળી પદાર્થ કો નિમિત્ત પાકર યા નિરપેક્ષ હોકર, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ સાંભળી આદરી કાઈ રાચો, ઓ ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જીન તણી ચરણ સે. ઇસી કારણ કે આધાર પર યહ સબ લોક પ્રણમન હો રહા હૈ, લોકની અંદરમાં રહેલા તમામ દ્રવ્યોનું પ્રણમન આના આધારે થઈ રહ્યું છે કે જે જે સમયે જે જે દ્રવ્યની જે જે યોગ્યતા છે એ દ્રવ્યનું પ્રણમન એની યોગ્યતા અનુસાર થાય છે. એમાં ઇન્દ્રજી અને નરેન્દ્ર પણના પ્રણમનમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. સિદ્ધ લોકની અંદરમાં અનંતાનંદ સિદ્ધ છે અને ત્યાં નિગોદિયાય છે, એક અનંત સુખી છે, એક અનંત દુઃખી છે. હવે આ સિદ્ધ ભગવાન બધા ભેગા થઈને એક નિગોદને એક સમયનું પણ સુખ આપી શકતા, અને તમે કહો છો કે મેં બધાને સુખી કર્યા, હું હતો તો બધું ચાલ્યું, હું ના હોતા સંસ્થા બધી ડૂલ થઈ જાય, આ ઘર બધું ડૂલ થઈ જાય, આ ધંધામાં છોકરાને લગાડ્યા, જો ના લગાડ્યા તો છોકરા ભીખ માગે, એટલે બાપુ એના પુણ્યનો ઉદય હતો ત્યારે તારા જેવો એને નોકર મળ્યો, એમને થોડો મળે. આત્મન
तुम ज्ञान स्वरूप हो, जानना देखना तुम्हारा काम है। तुम जानने देखने वाले बनो, जानते रहो देखते रहो, और कुछ अटकी भी क्या है। बस तुम ज्ञान स्वरूप छो, ज्ञान में काम जानू जो उसे, बस ये पढ़ने जाऊँ जो तो व्यवहार से हकीकत में तुमने तुमने पोता ने जानो अने जो बस કેમ કે તમે જ્ઞાન માત્ર આત્મા છો, જ્ઞાયક સ્વભાવી આત્મા છો। હું જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ, મેં સહજાનંદ સ્વરૂપી હું, મેં દર્શન જ્ઞાન સ્વરૂપે હું, મેં સહજાનંદ સ્વરૂપે હું। તો શું કરવાનું? આવું ઉતરું રમલું નિજ મેં, નિજ કી નિજ મેં દુવિધા હી ક્યા। આવું ઉતરું રમલું નિજ મેં, નિજ કી નિજ મેં દુવિધા હી ક્યા। નિજ અનુભવ રસ સે સહજ તૃપ્ત, મેં સહજાનંદ સ્વરૂપી હું, મેં દર્શન જ્ઞાન સ્વરૂપી હું, મેં સહજાનંદ સ્વરૂપી। તો આત્મન તુમ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન માત્ર આત્મા છે, જ્ઞાયક સ્વભાવી આત્મા છે, અને તમારું કામ જે કંઈ દુનિયામાં બને એને જાણવા દેખવાનું વ્યવહારથી છે। અને નિશ્ચયથી કહો તો તમે તમારા સ્વરૂપને જાણો અને જુઓ અને અનુભવો। આ સિવાય જાણવા જોવાથી કંઈ આગળ બીજું કાર્ય આત્માનું નથી, અને જે થાય માને છે એ અજ્ઞાનના કારણે બંધાય છે। આત્મન તુમ જ્ઞાન સ્વરૂપ હો, જાનના દેખના તુમ્હારા કામ હૈ, તુમ જાનને દેખને વાલે બનો, એથી આગળ નહીં વધો। જાણ્યા જોયા પછી આમ થયું તો સારું હતું, આ થયું તો સારું, આમ ના થયું તો સારું, આમ બન્યું હોત તો સારું, આમ ના બન્યું તો સારું, એ બધા સારા નરસાના વિકલ્પો છોડો। તમારા વિકલ્પ પ્રમાણે કોઈ દ્રવ્યનું સારું કે નરસું થવાનું નથી। સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો। આ ભાવ પણ નીચેની ભૂમિકાવાળા માટે છે, આ ભાવ પણ આશ્રવનનું કારણ છે હો। આ ભાવ કે આત્માનો સ્વભાવ ભાવ નથી, આપણને લાગે છે સારો એટલે આને ઉપાધેય માન્યો તો આ મિથ્યાત્વ છે। કોઈ પણ વિભાવને ઉપાધેય માન્યો તો એ પણ મિથ્યાત્વ છે, ભાવ ના કરવાનો નિષેધ નથી, પણ એ ભાવ સારો છે એમ ના માનો, કેમ કે એ ભાવ વિભાવ છે, અને વિભાવને સારો હોય તો પછી સ્વભાવ ભાવ સારો કે ખરાબ, આ તત્વદ્રષ્ટિ આવશે તો કાર્ય થશે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જિન વાણી કે જ્ઞાન સે સુજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ધો, નવ નમસ્કાર મહામંત્ર।
सिद्ध परमेश्वरी भगवान की, पंच परमेश्वरी भगवान की, सद्गुरु देव की, परम कृपालु देव की, सब संतन की, जिनवाणी मात्र की, आज के आनंद की, जय 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 जय